નમસ્કાર દર્શક મિત્રો, કરિયર ગુરુ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાવિકા. કરિયર ગુરુ કાર્યક્રમમાં છે તેમાં આપણે ખાસ કરીને વાત કરીએ છીએ કે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવે છે, ક્યાંક ને ક્યાંક જે સ્પર્ધક હોય છે તેને ખબર જ નથી હોતી કે કેવા પ્રકારની એક્ઝામ હોય છે, કેટલા પેપર્સ હોય છે, અભ્યાસક્રમ શું હોય છે, અને જે વેબસાઇટ છે કઈ વેબસાઇટ પરથી ફોર્મ ભરવાનું હોય છે, અને કેવી મૂંઝવણ હોય છે, અને મૂંઝવણનો પ્રશ્ન જે સતાવતો હોય છે તેનું નિરાકરણ લાવવા માટે મારી સાથે જોડાઈ ગયા છે પ્રફુલ ગઢવી, ગઢવી એકેડેમીના પ્રોફેસર. આપનું સ્વાગત છે સર મંતવ્ય ન્યૂઝમાં. થેન્ક યુ. સર, સિવિલ જજ ભરતીની પ્રક્રિયા છે તે આવી રહી છે, તેના વિશે માહિતી આપશો. સામાન્ય રીતે કોઈ એલએલબી થયેલો વિદ્યાર્થી હોય તો એની બે પ્રકારની કારકિર્દી પહેલેથી નક્કી કરતા હોય કે ગોતો એને પ્રેક્ટિસ કરી અને યોગ્ય વકીલ થવું છે અને એક પોતાને નામના મેળવી છે, અને બીજું કે પોતે એક જજ તરીકેની નોકરી મેળવી. અહીંયા કોઈપણ વ્યક્તિ જેને એલએલબી 3 વર્ષનો અભ્યાસક્રમ એટલે કે સિલેબસ પૂરો કરેલો હોય, FSY TY સ્પેશિયલ એલએલબી જેને કરેલી હોય એ, અને જેને 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ એલએલબીનો કોર્સ કર્યો હોય એવી વ્યક્તિઓ માટે થઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે જાહેરાત આવેલી છે 1 ફેબ્રુઆરીથી એના ફોર્મ ભરવાની શરૂઆત થશે, અને 1 ફેબ્રુઆરીથી 124 જેટલા જે સિવિલ જજ લેવાના છે એના માટે ફોર્મ ભરાશે. અહીં આપણે વાત કરીએ તો આ સિવિલ જજ માટેની જે પરીક્ષા છે એના તબક્કા સામાન્ય રીતે જે ગુજરાત જાહેર સેવા આયોગ અથવા તો યુપીએસસીની જે સ્ટાઇલ હોય એ પ્રકારનું થોડું મળતું આવતું હોય, એના કુલ 3 તબક્કા જેવું હોય. પ્રાથમિક તબક્કો જે એનો હોય એની અંદર સૌથી પહેલાં પ્રિલિમ પરીક્ષામાં, પણ ત્યાં ગુજરાતી ઇંગ્લિશની અંદર આપણે જોઈએ તો ભેગી પરીક્ષા લેવાતી હોય. બીજો એક એનો તબક્કો આવતો હોય મુખ્ય પરીક્ષા પ્રકારનું, એની અંદર રાઇટિંગ એટલે કે રિટર્ન ટેસ્ટ કહી શકાય, અને ત્રીજો જે તબક્કો આવતો હોય એ અહીંયા જોઈશું તો આપણે ઇન્ટરવ્યૂ તરીકે. અહીંયા જે આ જજ તરીકેની પરીક્ષા લેવાતી હોય એમાં જે પણ વ્યક્તિ આ પરીક્ષા આપવાના હોય એના માટે થઈ, અને ખાસ કરીને જેનું અંગ્રેજી સારું હશે એ વ્યક્તિ હંમેશા અહીંયા જજની પરીક્ષામાં સફળ થતા હોય અને વધારે માર્ક્સ ત્યાં મેળવતા હોય. કેમ કે જ્યારે એની પ્રિલિમ પરીક્ષા છે એનું આપણે 75% જેટલું વેટેજ જોઈશું તો એ અંગ્રેજી ભાષાની અંદર આવતું હોય, એની મુખ્ય પરીક્ષા છે તો મુખ્ય પરીક્ષાની અંદર પણ એના જે પેપર છે એ મોટાભાગે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર આવતું હોય, અને ભારતના કાયદાઓ આપણે જે જોઈશું તો જે બંધારણ આપણું બન્યું કોન્સ્ટિટ્યુશન, ત્યાંથી દરેક પ્રકારના કાયદા શરૂઆતની અંદર ઇંગ્લિશની અંદર લખાયા, અને ઇંગ્લિશમાં લખાયા બાદ એ કાયદાનું હિન્દીની અંદર ટ્રાન્સલેટ થયું અથવા તો અધર લોકલ લેંગ્વેજને ટ્રાન્સલેટ થયું. પણ કોઈપણ પ્રકારનું જ્યારે કોમ્પ્લિકેશન ઊભું થાય ત્યારે હંમેશા ઇંગ્લિશમાં લખેલા કાયદાનું અર્થઘટન કરવામાં આવતું હોય, અને એના આધારે દરેક બાબતો હોય. એટલે કોઈ જે હોશિયાર વકીલ હોય એ પણ ત્યારે જ કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં એનું અંગ્રેજી સારું હોય તો એ સફળ રહેતા હોય, અને જ્યારે જજ તરીકેની પરીક્ષા આપતા હોય ત્યારે પણ જેનું અંગ્રેજી સારું હોય એ સફળ રહેતા હોય. એનો મતલબ એવો નથી કે ગુજરાતી મીડિયમની અંદર ભણેલા અથવા તો અન્ય બીજા હિન્દી માધ્યમ કે બીજા કોઈ માધ્યમની અંદર ભણેલા જે વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થીને આ પ્રકારનું લેંગ્વેજ પ્રોબ્લેમ નડતો હોય, પણ જેને યોગ્ય રીતે કાયદાનો અભ્યાસ કર્યો હોય એને કોઈપણ પ્રકારની તકલીફ પડતી નથી. ચોક્કસપણે ઈચ્છુક ઉમેદવાર છે, કઈ વેબસાઇટ છે તેના પરથી ફોર્મ ભરી શકે છે, અને ફોર્મ ભરવાની સમગ્ર પ્રક્રિયા શું હોય? આપણે વાત કરીએ તો કોઈ પણ વિદ્યાર્થી જે હોય એ પોતે શરૂઆતની પોતાની જે કારકિર્દી છે એમાં 1-2 વર્ષ પસાર કરે ત્યારબાદ એ પોતે એના માટે સિરિયસ થતા હોય. એટલે અહીંયા વાત કરીએ તો જેને 3 વર્ષ કરતાં વધારે વકીલાતની પ્રેક્ટિસ કરી હશે અને એવા વિદ્યાર્થી માટે થઈ, અને આપણે અહીંયા વાત કરીએ તો એક ઉમેદવાર તરીકે જજની પરીક્ષા આપવા માટે થઈ, અને સૌથી પહેલી એની પ્રાથમિક પ્રક્રિયા રહેશે કે એને ફોર્મ ભરવું. ફોર્મ ભરવા માટે અહીંયા ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2 પ્રકારની વેબસાઇટ આપેલી છે. એક આપણે જોઈએ તો www.gujarathighcourt.nic.in એના પર ફોર્મ ભરી શકાશે. બીજી આપણે વાત કરીએ તો બીજી જે વેબસાઇટ છે એ scojasguj.nic.in એના ઉપરથી ફોર્મ ભરી શકાશે. આ બંને જે વેબસાઇટ આપેલી છે બંને વેબસાઇટ ઉપરથી એનું ફોર્મ ફિલઅપ કરી શકાશે, અને ફોર્મ ભર્યા પછી એની એક પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. એટલે કે ભવિષ્યમાં જ્યારે આ અંગે કોઈપણ પ્રકારનો આપણે કોલ લેટર ડાઉનલોડ કરવો હોય અથવા તો પોતાની અંગત ઇન્ફોર્મેશન જ્યારે આપણે પ્રિલિમ પરીક્ષા, મેઇન પરીક્ષા પાસ થયા પછી ઇન્ટરવ્યૂની અંદર જઈએ ત્યારે એ વસ્તુ ત્યાં કામમાં આવતી હોય. એટલે સૌથી પહેલાં 1 માર્ચ અને 2019 સુધી ફોર્મ ફિલઅપ કરી દેવું અગત્યનું છે. ચોક્કસપણે ફોર્મ ફિલઅપ કરી દેવું, લાસ્ટ ડેટ પણ આપણે જણાવી દીધી. પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે અનેક વાર એવું ઉમેદવારો હોય છે તેમને ક્યાંક ગેરસમજ થતી હોય છે, ક્યાંક ને ક્યાંક જે માર્ગદર્શન મળવું જોઈએ પૂરતા પ્રમાણમાં નથી મળતું, અને આ પરીક્ષાની ખાસ કરીને વાત કરીએ તો આપણે કહ્યું કે 3 વર્ષનો જે વકીલાત છે તેનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, ત્યારબાદ તે સિવિલ જજ ભરતી પ્રક્રિયા છે તેમાં ભાગ લઈ શકે છે. સર, કેટલા તબક્કામાં આ પરીક્ષા આવતી હોય છે, અને જે પરીક્ષાનું પેપર છે તેના વિશે પણ માહિતી આપશો? આપણે વાત કરીએ તો અહીંયા જેના સિવિલ જજ માટેની જે પરીક્ષા છે એના મુખ્ય 3 તબક્કા. પ્રથમ તબક્કો જે છે એને આપણે પ્રિલિમ પરીક્ષા તરીકે ઓળખીશું. એની અંદર આપણે વાત કરીએ તો એમાં પાર્ટ એ, પાર્ટ બી, પાર્ટ સી એમ 3 પ્રકારના ભાગ આપેલા છે. પાર્ટ એ જે આપેલો છે એની અંદર કુલ ગણી અને 5 કાયદાઓ આપેલા છે.
એમાં ધ ઇન્ડિયન પિનલ કોડ આપેલો છે, એની સાથે ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે કે સીઆરપીસી આપેલો છે, ઇન્ડિયન એવિડન્સ એક્ટ આપેલો છે, એની અંદર ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ આપેલો છે અને ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ આપેલો. એટલે શરૂઆતનો જે તબક્કો એ એટલે કે પાર્ટ એ આપણે જે ગણીએ પ્રથમ તબક્કાની અંદર, એમાં આ પ્રકારના કાયદા આપેલા છે. જે બીજું આપણે વાત કરીએ તો પાર્ટ બીની અંદર પણ બીજા આપણે જોઈએ તો ચાર કાયદા આપેલા છે, અને લાસ્ટ જે સી છે એની અંદર જનરલ નોલેજ આવશે, ઇંગ્લિશ લેંગ્વેજ આવશે, ટેસ્ટ ઓફ રિઝનિંગ આવશે, અને જે જનરલ અવેરનેસ અંગેના જે ક્વેશ્ચનો એ આવશે. અહીંયા આપણે જોઈએ તો એની જે પ્રિલિમ પરીક્ષા છે એ પ્રિલિમ પરીક્ષાની અંદર આપણને થોડીક વાત એ જોવા મળશે કે અહીંયા 0.33% નેગેટિવ માર્કિંગ, એટલે કે અહીંયા જ આપણે જે પેપર જોઈશું તો પ્રિલિમ પરીક્ષાનું જે પેપર છે એ સૌથી પહેલાં પેપર 100 માર્ક્સનું હશે, એના માટે થઈ અને 2 કલાક જેટલો ત્યાં સમયગાળો આપવામાં આવશે. અને આ જે પેપર છે એ પેપરની અંદર કોઈ પણ વિદ્યાર્થી જેને આ ફોર્મ ભર્યું હોય અને પ્રિલિમ પરીક્ષા આપશે એને જો ખોટો આન્સર આપ્યો હશે તો એના માટે થઈ અને નેગેટિવ માર્કિંગ તરીકે 0.33 માર્ક્સ જે છે એને પેનલ્ટી લાગશે, એટલે કે એટલા એના જે સાચા મળેલા માર્ક્સ છે એમાંથી માઇનસ થઈ જશે. અહીંયા સૌથી પહેલાં આપણે પ્રથમ તબક્કાની વાત કરીએ તો પ્રિલિમ પરીક્ષાની અંદર જે પણ વિદ્યાર્થી 50% કરતાં વધારે માર્ક્સ લાવશે એ જ વિદ્યાર્થીને મુખ્ય પરીક્ષાની અંદર બેસવા દેવામાં આવશે અને એ જ મુખ્ય પરીક્ષા આપી શકશે. જો એના 100 માર્ક્સની અંદરથી 50% ઓછા માર્ક્સ આવ્યા તો એવા સંજોગોની અંદર એ વ્યક્તિ અહીંયા જજ તરીકેની પરીક્ષામાં આગળ એ ક્વોલિફાય થશે નહીં. એટલે એનો જે પ્રિલિમ પરીક્ષાનો જે તબક્કો છે એને આ રીતે એની તૈયારી કરવી જોઈએ. હા, પહેલો તબક્કો જે આપેલો છે પહેલા તબક્કાની અંદર 50% માર્ક્સ એના આવવા જોઈએ. 50% માર્ક્સ આવશે તો જ એ વ્યક્તિ સેકન્ડ તબક્કાની અંદર એટલે કે જે બીજો તબક્કો છે એમાં બેસી શકશે. અહીંયા આપણે એક મૂળ વાત કરી દઈએ તો પ્રિલિમ પરીક્ષાના જે 100 માર્ક્સ છે એ મેરિટમાં ક્યાંય ગણાવવાના નથી, એ એઝ એ ક્વોલિફાઈડ ટેસ્ટ તરીકે છે. એટલે કે જે વધારાના ઉમેદવાર હોય એની અંદરથી એમને જરૂરિયાત મુજબના જે એમને 10 ગણા કે 15 ગણા ઉમેદવાર પાસ કરવા હોય એટલા ત્યાં પાસ કરતા હોય, એટલે વધારાના ઉમેદવારને ત્યાં ફિલ્ટરિંગ એક પ્રકારનું થતું હોય. એટલે પ્રિલિમ પરીક્ષાના જે 100 માર્ક્સ છે ત્યાં મેરિટ ગણાશે નહીં, પણ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ જે છે એ બંનેના જે માર્ક્સ આવશે એ બંનેના માર્ક્સના મેરિટના આધારે એનું ત્યાં સિલેક્શન થશે. ચોક્કસપણે મેરિટના આધારે સિલેક્શન થશે. જે પ્રમાણે તબક્કાવાર આપણે વાત કરી રહ્યા છીએ, આગળનો તબક્કો શું હશે? અહીંયા આપણે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષાની અંદર કુલ 3 પેપર લેવાશે અને 3 પેપર જે આપેલા છે એ 3 પેપરની અંદર એ રિટર્ન ટેસ્ટ તરીકે ગણાશે. ધારો કે પેપર 1ની આપણે વાત કરીએ તો પેપર 1 જે આપેલું છે 75 માર્ક્સનું હશે, એનો સમયગાળો જે છે એ 1.5 કલાક જેટલો હશે. એની અંદરનો જે અભ્યાસક્રમ આપેલો છે એ અભ્યાસક્રમ પણ જે પ્રિલિમ પરીક્ષા હતો એ પ્રકારનો, ભાઈ આઈપીસી, સીઆરપીસી, ઇન્ડિયન એવિડન્સ એક્ટ, એની સાથે પ્રોહિબિશન એક્ટ, જુવેનાઇલ એક્ટ, આ એના જે 9 જેટલા કાયદાઓ આપેલા છે એ કાયદાઓના આધારે એનું પેપર 1 જે છે એ પેપર 1 લેવાશે. પેપર 1ની અંદર 1.5 કલાકમાં ઇંગ્લિશની લેંગ્વેજની અંદર આ બધા જે ક્વેશ્ચન હશે એ રિટર્નની અંદર લખવાના થશે. એટલે કે જે પ્રિલિમ પરીક્ષા હતી એ OMR પદ્ધતિથી હતી, જ્યારે અહીંયા જે મુખ્ય પરીક્ષા છે એ OMR પદ્ધતિથી નથી, પણ મુખ્ય પરીક્ષા લખવાનું છે. તમને કોઈ ટૉપિક આપેલો હોય, કોઈ ઘટનાક્રમ જે બનેલો હોય કાયદાકીય બાબતનો એના વિશેનું ત્યાં વિશ્લેષણ કરવાનું કીધેલું હોય, કોઈ કોર્ટની અંદર જજમેન્ટ આવેલું હોય અગાઉનું અને એવો કોઈ ઘટનાક્રમ બીજો બને તો એ કયા પ્રકારનો હશે એ પ્રકારનું ત્યાં વિશ્લેષણ કરવાનું હોય, આ બાબતો જે છે એ ધ્યાનમાં રાખવાની હોય. પેપર 2ની આપણે વાત કરીએ તો પેપર 2 જે છે એમાં સિવિલ જે પેપર ગણાશે એ પેપર 2ની અંદર 75 માર્ક્સનું આવશે. 75 માર્ક્સના પેપરની અંદર અહીંયા આપણે જોઈએ તો 1.5 કલાકની અંદર એને કુલ 6 કાયદાઓ વિશે ત્યાં જે ક્વેશ્ચન હશે એ રિટર્નમાં લખવાના રહેશે. ધારો કે આપણે વાત કરીએ તો કોડ ઓફ સિવિલ પ્રોસિજર કોડ, ધ લિમિટેશન એક્ટ, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, એની સાથે ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ, એની સાથે ધ સ્પેશિયલ રિલાઇફ એક્ટ અને એની સાથે ધ ગુજરાત કોર્ટ ફીસ એક્ટ 2004. આ જે 6 કાયદાઓ આપેલા છે એની અંદર જે પણ અગાઉના જજમેન્ટ આવી ગયેલા હોય અને એ પ્રકારનો કોઈ બનાવ બનતો હોય, ઉદાહરણ સ્વરૂપે ABC એવા અથવા તો XYZ એવા નામથી ત્યાં આપવામાં આવતું હોય અને એના આધારે જ અહીંયા આપણે જોઈએ તો આ પ્રકારનું જે 1.5 કલાકનું પેપર હોય એ 1.5 કલાકનું પેપર લેવાશે. પેપરની અંદર સ્વચ્છ અક્ષરે આખા ઉદાહરણ સહિત જે પ્રકારનો વિચાર માગેલો હોય એ માગેલા વિચારનું જજમેન્ટ અથવા તો એની અંદર બનતું હાર એ પ્રકારની વસ્તુ અહીંયા રજૂ કરવાની રહેતી હોય. એટલે આ પ્રકારના જે અગાઉની જે પરીક્ષાઓ લેવાઈ ગઈ સિવિલ જજ બાબતની અથવા તો હાઈકોર્ટના જજ બાબતની અથવા તો સુપ્રીમ કોર્ટના જજ બાબતની, એ જૂના ઓલ્ડ પેપર જે છે એ અલગ અલગ વેબસાઇટ ઉપર અપલોડ કરેલા છે એ ત્યાંથી મળી રહેતા હોય, એ ડાઉનલોડ કરી અને એ પેપર જે છે એનું સોલ્યુશન કરવું જોઈએ. એમાં આવેલા જે પ્રશ્ન છે કયા પ્રકારના પૂછાય
એ જોવા જોઈએ અને એના આધારે એક પ્રેક્ટિસ કરવાથી અહીંયા વધારે માર્કિંગ મેળવી શકાશે. નહીં તો ઘણીવાર તો કેવું બનતું હોય કે જે વ્યક્તિ LLB કરેલું હોય, જેને બાર કાઉન્સિલની અંદર પોતાના નામનું રજિસ્ટ્રેશન કરાયેલું હોય અને જે પ્રેક્ટિસ કરતા હોય, એ બધા વકીલ મિત્રોને અહીંયા પરીક્ષા જજની આપતા હોય પણ ઘણીવાર એમને પોતાના વ્યવસાયિક કાર્યની અંદરથી સમય ના મળતો હોય, એ આ પ્રકારની તૈયારી ઓછી કરતા હોય. એટલે ઘણીવાર એવું બનતું હોય કે એને તૈયારી કરી હોય અને છેલ્લે 2-5 માર્ક્સ માટે ફેલ થાય તો એનાથી જિંદગી દુઃખ થાય કે હું મને જજની અંદર સિલેક્શન થાત પણ જો મેં 1-2 કલાકનો સમયગાળો કાઢ્યો હોત તો. એટલે પર ડે 2-3 કલાક તો જે પેપર પ્રેક્ટિસ કરવી પણ ખૂબ જરૂરી બનતી હોય છે. 2 કલાક જેવી પર ડે એને પ્રેક્ટિસ કરી જોઈએ, અથવા તો એને જે આ પ્રકારના પ્રશ્નો હોય એનો મહાવરો કરવો જોઈએ. એટલે કે એ પ્રકારના પ્રશ્નો વાંચવાથી એના માઇન્ડની અંદર એક ફિટ થતું હોય. કેમ કે જે પણ વ્યક્તિ અહીંયા આ સિવિલ જજ માટેની પરીક્ષા આપવાના એ બધા પ્રકારના કાયદાની અંદર પારંગત હોતા નથી. કોઈ એક ધારો કે ક્રિમિનલના એડવોકેટ હોય તો એ ક્રિમિનલ અંગેના કેસ લડતા હોય, કોઈ પ્રોહિબિશન અંગે હોય તો એ અંગેના કેસ લડતા હોય, કોઈ ફેમિલી કોર્ટના એડવોકેટ હોય તો એ અંગેના કેસ ઉપર એની માસ્ટરી હોય, એ પોતાના ફિલ્ડની અંદર માસ્ટર માઇન્ડ હોય. પણ અહીંયા કેવું બનતું હોય કે બધા જ પ્રકારના કાયદા, એટલે કુલ આપણે અહીંયા ગણીએ તો એને 16 જેટલા અલગ અલગ કાયદા હતા. આ દરેકની અંદર પાછું કે એની જે સ્પેશિયલાઇઝેશન હોય, એનો પોતાનો જે ટોપિક હોય કે પોતાનો જે ક્રાઇટેરિયા હોય એમાં એકદમ માસ્ટર હોય, પણ આ બધાની અંદર એમને નોલેજ થોડું ઓછું રહેતું હોય. એટલે પર ડે આ અલગ અલગ જે કાયદા પોતાના ફિલ્ડની અંદર જે પોતાના ટોપિક પૂરતી પ્રેક્ટિસ ના કરતા હોય એ દરેકનું પર ડે 1-2 કલાક જેવું એનું રીડિંગ કરવું જોઈએ. હાથે એક મહાવરો કરી એની શોર્ટ નોટ બનાવી જોઈએ, જેથી કરી અને જ્યારે લેખિત પરીક્ષા અંદર લખવાનું થાય તો ત્યાં એમને પ્રશ્ન ઊભો ના થાય. કેટલા માર્ક્સ લાવવા લેખિત પરીક્ષામાં અનિવાર્ય બનતા હોય છે? અહીંયા આપણે જે રીતે પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ એ જ ક્રાઇટેરિયા અહીંયા આપણે જોઈશું તો મુખ્ય પરીક્ષાની અંદર લાગુ પડે કે જે પેપર 1, પેપર 2 અને પેપર 3. એટલે પેપર 1 જે આપેલું છે 75 માર્ક્સનું છે, પેપર 2 આપેલું છે એ પણ 75 માર્ક્સનું છે, પેપર 3 આપેલું છે એ ગુજરાતી વ્યાકરણનું અને 50 માર્ક્સનું છે, એનો સમયગાળો 1.5 કલાકનો. ત્યાં ગુજરાતી વ્યાકરણમાં જોડણી, સમાનાર્થી શબ્દ, ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર, આ પ્રકારનું 50 માર્ક્સનું ત્યાં પેપર આપેલું છે. એટલે પ્રિલિમ પરીક્ષાની અંદર જેમ 50 માર્ક્સ લાવવા જરૂરી હતા એ જ વસ્તુ અહીંયા મુખ્ય પરીક્ષાની અંદર લાગુ પડશે. એટલે કે મુખ્ય પરીક્ષાનું જે 200 માર્કનું પેપર છે, 75 75 150 પ્લસ ત્રીજું 50 માર્ક, એમ કુલ ગણીએ તો 200 માર્ક્સ થશે. આ 200 માર્ક્સની અંદરથી 50% લેવલે એને 100 માર્ક્સ લાવવા જરૂરી છે. જો એના 100 માર્ક્સ આવશે તો જ એ વ્યક્તિને ત્યાં મેરિટ મુજબ વાયવા એટલે કે ઇન્ટરવ્યૂની અંદર બોલાવવામાં આવશે. અને ઇન્ટરવ્યૂની અંદર પણ આ જે સબ્જેક્ટ એટલે કે જે પ્રિલિમ પરીક્ષાના સબ્જેક્ટ અને જે એનો સિલેબસ અને મુખ્ય પરીક્ષાનો સિલેબસ એ બંનેનો સિલેબસ ભેગો કરી અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ એ જે વ્યક્તિ એઝ એ જજ તરીકે પોતે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે તો ભવિષ્યની અંદર એ જજ તરીકે કેટલું જસ્ટિફાય કરી શકશે એનું તારણ કાઢવા માટે થઈ અને ત્યાં ઇન્ટરવ્યૂ લેવામાં આવતું હોય એની અંદર આ જ વસ્તુઓ ત્યાં આવતી હોય. એટલે 50% કરતાં વધારે માર્ક્સ આવેલા હશે એ દરેક જનરલ કેટેગરીનો ઉમેદવાર, SC ST OBCનો ઉમેદવાર એને અહીંયા ઇન્ટરવ્યૂ માટે થઈ અને બોલાવવામાં આવશે. ચોક્કસપણે કેટેગરી વાઇઝ જે ઓબીસી આમાં આવતા હોય, SC ST હોય અને જનરલ હોય એ લોકો માટે માર્ક્સનો ક્રાઇટેરિયા અલગ છે કે પછી આમાં સેમ જોવા મળે છે? આપણે કેટેગરી વાઇઝ દરેક વાત કરીએ તો ધારો કે જનરલ કેટેગરીમાં કોઈ પણ ઉમેદવાર હોય તો એને અહીંયા 50% માર્ક્સ લેવાના રહેશે. SC ST અને SC BC આ 3 રિઝર્વેશન કેટેગરીનો કોઈ પણ ઉમેદવાર હશે તો એને અહીંયા 45% માર્ક્સ લાવવાના રહેશે. એટલા માર્ક્સ લાવેલી વ્યક્તિ જે મેરિટમાં નક્કી કર્યા છે કે ભાઈ 10 ગણા 15 ગણા એ મેરિટમાં આવવાના આધારે ઇન્ટરવ્યૂની અંદર સામાન્ય રીતે શું બનતું હોય કે ધારો કે અહીંયા 124 સીટ આપેલી છે તો 124 સીટ એટલે કે 372 જેટલા ઉમેદવાર ત્યાં બોલાવવાના થાય. 1:3નો રેશિયો ત્યાં ચાલતો હોય, 1:3 એટલે કે એક ઉમેદવારની જરૂરિયાત હોય તો ત્યાં 3 ઉમેદવાર ઇન્ટરવ્યૂ માટે આવતા હોય. એટલે અહીંયા 372 પ્લસ એના કરતાં 1-2 વધારે ઉમેદવાર હોઈ શકે, એટલા ઉમેદવારને ત્યાં ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે. એને આ જે સ્પીચ છે એનો કંટ્રોલિંગ પાવર, એનો માઇન્ડ પાવર, એનો જજમેન્ટ શક્તિ કે કેવી રીતે પોતે દરેક વસ્તુને ટેકલ કરી શકે, પ્રેશર કયા પ્રકારનું સહન કરે, કેવી રીતે જજમેન્ટ લઈ શકે, આ દરેક બાબતો જે છે એ ત્યાં એક ઇન્ટરવ્યૂની અંદર 50 માર્કમાં ચકાસણી કરવામાં આવતી હોય અને 3માંથી 1 ઉમેદવાર પસંદ થાય એ પ્રકારનો એક ક્રાઇટેરિયા રહેતો હોય. એટલે ઇન્ટરવ્યૂ દરમિયાન પણ જે પ્રિલિમ પરીક્ષા હોય, લેખિત પરીક્ષા હોય જેમાં વિસ્તૃત માહિતી આપવાની રહેતી હોય છે એ કરંટ અફેર્સને લઈને જ પણ ક્યાંક ત્યાંમાં ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે. ઇન્ટરવ્યૂની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે જ્યારે સરકારી વકીલનું ઇન્ટરવ્યૂ થાય અથવા તો આ પ્રકારે સિવિલ જજની પરીક્ષા એનું ઇન્ટરવ્યૂ થાય તો એકદમ હળવું ફૂલ ઇન્ટરવ્યૂ થતું હોય. 30 મિનિટથી લઈને 35 મિનિટ સુધી એ જે ઉમેદવાર હોય એનું ઇન્ટરવ્યૂ ચાલતું હોય. જ્યારે શરૂઆતની અંદર ઇન્ટ્રોડક્શન થઈ જાય 1-2 મિનિટનો, ત્યારબાદના જે પ્રશ્ન આવતા હોય કે જે ઉમેદવાર આવ્યો હોય એને ગભરાવવા માટે થઈ અને પ્રશ્ન પૂછવામાં નથી આવતા, પણ એમાં કયા પ્રકારની સ્કિલ રહેલી છે એ ચકાસવા માટે થઈ અને તે ઇન્ટરવ્યૂ કરવામાં આવતું હોય. એટલે એને જે પોતાનો ક્રાઇટેરિયા પોતે જે ફિલ્ડમાં પ્રેક્ટિસ કરતા હોય, ધારો કે એ સિવિલ કેસની પ્રેક્ટિસ કરે તો એને સિવિલ કેસના વધારે પ્રશ્ન પૂછવામાં આવે. એ વ્યક્તિ ફેમિલી કોર્ટની અંદર પ્રેક્ટિસ કરતા હોય તેને ફેમિલી કોર્ટ અંગેના વધારે પ્રશ્ન પૂછવામાં આવે. એ ક્રિમિનલના કેસ લડતા હોય
તો એના અંગેના કોઈ જજમેન્ટ કે એના જે ક્રોસિંગ પ્રશ્ન એ એને પૂછવામાં આવે, એટલે કે એ પોતાના ફિલ્ડની અંદર કેટલા પારંગત છે અને કયા પ્રકારના એ જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે એ પ્રકારના પ્રશ્ન એને ત્યાં પૂછવામાં આવતા હોય. એટલે અહીંયા આપણે જોઈએ તો ઇન્ટરવ્યૂની અંદર આ જે પ્રિલિમ પરીક્ષા અને મેન્સ પરીક્ષા એ બંનેનો જે સિલેબસ આપેલો છે એ જેટલું વાંચ્યું હશે એટલું વધારે મેરિટ એ ઇન્ટરવ્યૂની અંદર કરી શકશે. જી ચોક્કસથી, હજુ પણ કેટલાય પ્રશ્નો સતાવી રહ્યા હશે, ઈચ્છુક ઉમેદવારને તેમના પ્રશ્નોનું સમાધાન કરીશું, પરંતુ હાલ રોકાઈએ એક વિરામ માટે. વેલકમ બેક. ફરી એકવાર આપનું સ્વાગત છે કરિયર ગુરુ કાર્યક્રમમાં. સર આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને જે પ્રમાણે સિવિલ જજ ભરતી પ્રક્રિયા વિશે આપણે માહિતી મેળવી રહ્યા છે. સર ઇન્ટરવ્યૂ એટલે કે ઓરલ ઇન્ટરવ્યૂ થતું હોય છે, ત્યારબાદની કહી શકાય ક્યાંક અનેક પ્રશ્નો પણ લોકોને સતાવતા હોય છે. કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે, અભ્યાસક્રમ શું હશે, કાયદાનું વિશેષ પ્રકારે ક્યાંક કેવા પ્રકારની તૈયારીઓ કાયદાને લઈને કરવી જોઈએ? આપણે વાત કરીએ તો જ્યારે ઇન્ટરવ્યૂના પ્રશ્ન થતા હોય અને અહીંયા આ પ્રકારનો એક સિલેબસ આપેલો હોય તો સૌથી પહેલાં આપણે પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ, તેમાં પાર્ટ એ, પાર્ટ બી, પાર્ટ સી એ ત્રણ પ્રકારના વિભાગ છે. પાર્ટ એની અંદર ધ ઇન્ડિયન પિનલ કોડ જે છે એમાં એની ડેફિનેશનથી લઈ અને એની કલમ વાઇઝ એના ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય. ધારો કે નોર્મલ આપણે વાત કરીએ તો 144ની કલમ, તો 144ની કલમ શેના માટે? કે ભાઈ કોઈપણ જગ્યાએ કરફ્યુ જે લદાતું હોય એના માટે થઈ અને એ કલમ ત્યાં લાગતી હોય, તો એનો પ્રાઇમરી ક્રાઇટેરિયા શું, એ શેના માટે લાગુ પાડવામાં આવે, એની સજા શું કરવામાં આવે, આ એક વસ્તુ. બીજી એક આપણે વાત કરીએ તો કે ભાઈ 302ની કલમ, તો એ સામાન્ય રીતે ખૂન માટેની હોય. 299 તો એ પણ એનો ક્રાઇટેરિયા જે છે એ પણ ખૂનની અંદર એનો સમાવેશ થતો હોય, પણ 302 જે છે એ ખૂનની સજા માટેની છે. એટલે કે આ પ્રકારના જે આપણા કાયદા આપેલા છે, આપણા દરેક કાયદાની અંદર એક જોગવાઈ કરેલ છે, કલમનો એક આંકડો જે હોય એ એની ડેફિનેશન આપતો હોય, એના પછીની જે બીજી કલમ આવતી હોય એમાં એના વિશેની સજાની જોગવાઈ હોય, ત્રીજી કલમ જે આવતી હોય એની અંદર આગળ આપણે જોઈએ તો એમાં કોઈ પણ પ્રકારનો નાણાકીય જે દંડ હોય એનો સમાવેશ કરેલો હોય. એટલે આ પ્રકારના એના જે એ બી સી ડી જે સેક્શન અંદર આપેલા હોય એ સબ સેક્શનની અંદર પણ આ પ્રકારના પ્રશ્ન હોય. એટલે કે ઇન્ટરવ્યૂની અંદર કોઈપણ વ્યક્તિ જ્યારે જજ તરીકે ઇન્ટરવ્યૂ આપવા ગયો હોય ત્યારે પૂછવાની જે પેનલ હોય એ સામેવાળી વ્યક્તિ કાયદો સમજવાની કેટલી ક્ષમતા ધરાવે છે, એ કુદરતી ન્યાય જે છે એના આધારે જે ન્યાય કરતા હોય એના અંગેના જે પ્રશ્ન હોય એ એની અંદર કેટલા પ્રકારનું હાર્દ રહેલું છે અને પોતાની વિચાર ક્ષમતા કેવા પ્રકારથી એ રજૂ કરે છે એના માટેના પ્રશ્ન પૂછવામાં આવતા હોય. બીજી એક આપણે વાત કરીએ તો વર્તમાન પ્રવાહો અથવા તો કરંટ અફેર્સ કે જનરલ નોલેજ, એટલે જજનું ઇન્ટરવ્યૂ જ્યારે આપતા હોય ત્યારે એવું નહીં હોઈ શકતું કે ભાઈ એકલા કાયદાના જ પ્રશ્ન પૂછતા હોય, પણ ઘણી વખત એની અંદર વર્તમાન પ્રવાહમાં બનેલી જે કોઈ ઘટનાક્રમ હોય એના અંગેના પ્રશ્ન હોય, જનરલ સ્ટડી અંગેના પ્રશ્ન હોય, વ્યક્તિ વિશેષ કોઈ મહાપુરુષ સંતના પ્રશ્ન હોય, ભૂતકાળમાં સ્વાતંત્ર્ય સેનાની કે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કે સૌથી પહેલાં પ્રથમ આપણે જે સુપ્રીમ કોર્ટ છે એના જજ, આઝાદી પછી જ્યારે ભારત આઝાદ થયું ત્યારે એને પ્રથમ જજ કોણ કહે, તો કયા પ્રકારની વસ્તુ અત્યારે લેટેસ્ટમાં કોણ જજ છે, આ દરેક બાબતો અને એની સાથે ભારતમાં વિવાદિત થયેલી જે બાબતો હોય અને એના અંગેનો જે ન્યાય આવેલો હોય એના વિચારો ત્યાં જાણવામાં આવતા હોય. એટલે કે જે ઉમેદવાર પોતે જ્યારે પરીક્ષા આપ્યા પછી પ્રિલિમ પરીક્ષા મુખ્ય પરીક્ષા પાસ કર્યા પછી જ્યારે ઇન્ટરવ્યૂની અંદર એ આવતા હોય તો એવા સંજોગોમાં એના મગજનો આખો જે નિચોડ હોય એની નિર્ણય ક્ષમતા કેટલી ત્વરિત કેટલી ઝડપી કેવી રીતની છે આ દરેક બાબત જાણવા માટે થઈ અને અહીંયા જે પ્રિલિમ પરીક્ષા અને મેઇન પરીક્ષાનો જે સિલેબસ છે એ સિલેબસના ક્રાઇટેરિયાની અંદર રહીને જ એ વ્યક્તિનું ત્યાં સિલેક્શન થતું હોય છે. એટલે ચોક્કસપણે ફક્ત કાયદાનું જ્ઞાન નહીં પરંતુ જનરલ નોલેજ પણ હોવું ખૂબ જરૂરી બનતું હોય છે. સર નેગેટિવ માર્કિંગ પણ કરવામાં આવતું હોય છે, ત્યારે નેગેટિવ માર્કિંગ છે તેનાથી કેવી રીતે બચી શકાય? નેગેટિવ માર્કિંગની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે જે પ્રિલિમ પરીક્ષા આપેલી છે એ પ્રિલિમ પરીક્ષાની અંદર નેગેટિવ માર્કિંગ હશે. મુખ્ય પરીક્ષા જે છે એના જે ત્રણ પેપર છે એમાં નેગેટિવ માર્કિંગ હશે નહીં, કેમ કે રિટર્ન પરીક્ષા છે. અને ઇન્ટરવ્યૂ જે છે એ ઇન્ટરવ્યૂમાં નેગેટિવ માર્કિંગ નહીં હોય, પણ નેગેટિવ વિચારધારા રજૂ કરે તો ત્યાં માર્ક્સ કપાઈ જાય. પ્રિલિમ પરીક્ષા જે આપેલી છે એમાં 0.33% નેગેટિવ માર્કિંગ, એટલે કે ધારો કે કોઈ વ્યક્તિએ 60 જેટલા પ્રશ્ન સાચા લખ્યા અને 40 જેટલા ખોટા પ્રશ્નની અંદર ટીક કર્યું, તો 40 એને ખોટા ટીક કર્યા એનો મતલબ એના 13 માર્ક્સ માઇનસ થઈ જાય, એટલે 60% સાચું પડ્યું ને 40% માર્ક્સ એના ખોટા પડ્યા, એટલે 13 માર્ક માઇનસ થાય તો 47 માર્ક્સ આવે. મતલબ એવો થાય કે જેના 60 સાચા પડ્યા અને 40 એને ખોટા ટીક કર્યા હોય તો એ વ્યક્તિ અહીંયા ક્વોલિફાય થતી નથી. એટલે આવા સંજોગોમાં કેવું થાય કે જેને 60-65નું સાચું આવડતું હોય અને બીજા એ જો આશરે ગેસિંગ કરી અને 40 કરતાં વધારે એ ટીક કરી દે ખોટા,
માર્ક્સ માટે થઈને, તો એ વ્યક્તિ ત્યાં ફેલ થતી હોય. અહીંયા આ વસ્તુ મુખ્ય છે કે નેગેટિવ માર્કિંગથી બચવું જોઈએ. અહીંયા નેગેટિવ માર્કિંગ ના આવે એના માટે થઈ અને જેટલા આવડતા હોય એટલા ટીક કરવા જોઈએ. એ સિવાયના બીજા જે છે એ ઓપ્શનની અંદર એને છોડી દેવા જોઈએ. મૂળ વસ્તુ અહીંયા છે કે ખોટું રજૂ કરવાથી અહીંયા ઇન્ટરવ્યૂ અંદર તો આજે ના થાય પણ મુખ્ય પરીક્ષાના જે ક્વોલિફાઇંગ માર્ક્સ છે 50% એ પણ કવર થતું નથી. એટલે જેટલા આવડતા હોય એટલા ટીક કરવા જોઈએ અને એના ઉપર જ ધ્યાન આપવું જોઈએ. પગાર ધોરણની વાત કરવામાં આવે તો જે જજની પરીક્ષા પાસ કરીને પછી પગાર ધોરણ માટે જે એલિજિબલ બનતા હોય છે તેમનો પગાર ધોરણ કેટલો હશે? અહીંયા જ્યારે કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી આપતી હોય ત્યારે એના માટેની પરીક્ષા આપવી પડતી હોય અને સરકારી નોકરીમાં એ પગાર ધોરણ જોતા હોય. અહીંયા ગવર્મેન્ટની જોબમાં આપણે ત્યાં ઇન્ડિયામાં પગાર ધોરણ જે છે એ અત્યારે જે 7મું પગાર પણ ચાલે એના મુજબ જોઈએ તો 27,700 થી 44,850 અને એની સાથે વધારાના એલાઉન્સ, એટલે કે આનો જે આપણે પગાર ગણીએ તો જે સિવિલ જજ છે એમનો પગાર જે છે એ 40,000+ થવા ત્યાં જાય. કેમ કે એમને એના માટેનું થઈને એચઆર જે મળતું હોય એ પણ મળે. આપણે જે 27,700ની વાત કરી એ તો મૂળ એનો બેઝિક થયો. બેઝિકની સાથે એમને એચઆરએ સીએલએ એલાઉન્સ બીજા અન્ય મોંઘવારીના ભથ્થા એ બધું મળતું હોય, એટલે કે એ ડબલ જેવું થવા જાય. એટલે આ જે પગાર જે છે એ પગાર કરતાં એની જે મુખ્ય સત્તાઓ હોય અને એક જિલ્લા કે તાલુકાના કે હાઈકોર્ટના જજ તરીકે બેસવાનું, એક જ્યારે ભણતા હોય ત્યારે મનની અંદર એક જે સ્વપ્ન હોય એનું કે ભાઈ મેં એલએલબી કર્યું એટલે મારે સફળ વકીલ અથવા તો કોર્ટના જજ થવું, એનું સ્વપ્ન અહીંયા પૂર્ણ થતું હોય. અને અહીંયા જોઈએ તો ઘણી બધી જે જજ બનતા હોય એને સરકાર તરફથી મફતમાં સેવા મળતી હોય, રહેવાનું એને ક્વાર્ટર મળતું હોય, એમની ગાડી મળતી હોય અને આખો દિવસ એમનો પોતાનો જે વિષય કે ભાઈ કોર્ટની અંદર જજ તરીકેનું જજમેન્ટ, એ સિવાયની વધારાની કોઈ બાબત ત્યાં આવતી જોવા મળતી નથી. ચોક્કસપણે જો વય મર્યાદાની વાત કરવામાં આવે તો કેટલી વય સુધી જે વકીલ છે તે સિવિલ જજની પરીક્ષા આપી શકે છે? વય મર્યાદાની વાત કરીએ તો અહીંયા જે વ્યક્તિએ અહીંયા આપણે જે મૂળ જાહેરાત છે એમાં એવું લખેલું છે કે 2009-10 થી જેને એલએલબીની ડિગ્રી લીધેલી હશે અને એ વ્યક્તિ જેના 35 વર્ષ પૂરા નહીં થયા હોય એ વ્યક્તિ અહીંયા એની જનરલ કેટેગરીમાં જેના 35 પૂરા ના થયા હોય, એસસી એસટી અને એસસીબીસીમાં જેના 38 વર્ષ સુધી પૂરા ના થયેલા હોય એ વ્યક્તિ પરીક્ષા આપી શકશે. રિઝર્વેશનની અંદર એસસી એસટી અને એસસીબીસી મેક્સિમમ એને 40 વર્ષ સુધી એ વ્યક્તિ, એનાથી ઉપર જો કોઈની ઉંમર ક્રાઇટેરિયા જાય તો એ પરીક્ષા અહીંયા આપી શકતા નથી. એટલે કે જનરલ કેટેગરીનો કોઈ પણ વ્યક્તિ 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદામાં પરીક્ષા આપી શકશે. એસસી એસટી અને એસસીબીસી 38 વર્ષની ઉંમર મર્યાદામાં પરીક્ષા આપી શકશે. કોઈ હેન્ડિકેપ વ્યક્તિ હોય તો એ એના 40 વર્ષથી વધારેમાં પરીક્ષા આપી શકશે. એટલે કે આ એક આનો ક્રાઇટેરિયા જે છે એ આખો ઉંમર મર્યાદાનો આપેલો છે. ચોક્કસપણે ક્રાઇટેરિયા આપેલો છે, પરંતુ પરીક્ષા ફીને લઈને પણ ક્યાંક મૂંઝવણ થતી હોય છે. કેટલી પરીક્ષા ફી છે તે ઉઘરાવવામાં આવતી હોય છે આ સંદર્ભે? પરીક્ષા ફીની વાત કરીએ તો સામાન્ય રીતે જ્યારે કોઈ પણ પ્રકારની આવી સરકારી ભરતી પડતી હોય તો એના માટે પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યૂ આ 3 પ્રકારના તબક્કા યોજાતા હોય. એમાં જે પ્રિલિમ પરીક્ષા હોય એ વન ટાઈપ ઓફ આપણે કહીએ તો એ સ્કેનિંગ ટેસ્ટ જેવું હોય કે એમાં વધારાના ઉમેદવારો બહાર નીકળી જતા હોય. તો એવા સંજોગોની અંદર દરેક બોર્ડ દ્વારા ફી લેવામાં આવતી હોય. પરીક્ષા ફી અંગેની આપણે વાત કરીએ તો જે જનરલ કેટેગરીનો ઉમેદવાર હોય એને અહીંયા 1,000 રૂપિયાની ફી ભરવાની થશે અને જે એસસી એસટી અને એસસીબીસીના ઉમેદવાર છે એના માટે થઈ અને એને 500 રૂપિયાની ફી ભરવાની થશે. આ ફી ભરવાનું મુખ્ય કારણ શું હોય કે જે પ્રિલિમ પરીક્ષા હોય વન ટાઈપ ઓફ સ્કેનિંગ ટેસ્ટ તરીકે યોજાતી હોય, એટલા માટે જેની ફી ભરવાની, એનાથી વિશેષ કોઈ બીજી બાબત એમાં હોતી નથી. પણ જ્યારે આ પ્રકારની પરીક્ષા થતી હોય ત્યારે ગુજરાતના દરેક બોર્ડ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ બોડી અથવા તો જે ન્યાયતંત્ર છે એમાં આ પ્રકારની એક પરીક્ષા ફી લેવામાં આવતી હોય. ચોક્કસપણે પરીક્ષા માટે સાહિત્ય કેવી રીતે મેળવવું અને ક્યાંથી ઉપલબ્ધ થઈ શકે છે તેના લઈને પણ ઈચ્છુક ઉમેદવારો હોય તેમના મૂંઝવણ હોય છે તેનું સમાધાન કરશો? સિવિલ જજ માટેની પરીક્ષાના સાહિત્યની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે એફઆઈ એસવાય ટીવાયની અંદર જે કાયદા આવતા હોય એ જ કાયદા અહીંયા પૂછવામાં આવતા હોય. ધારો કે પ્રિલિમ પરીક્ષાની અંદર 9 કાયદા અને જે મુખ્ય પરીક્ષા આપેલી છે એમાં 16 કાયદા. આ પ્રકારની તૈયારી કરવા માટે એફઆઈ એસવાય ટીવાયની અંદર જે રેફરન્સ બુકો આપવામાં આવતી હતી એ જ રેફરન્સ બુક્સની અંદરથી આ પ્રકારનું એનું સાહિત્ય જે છે એમાંથી પ્રશ્ન પૂછાતા હોય. એટલે કે એક જાતે શોર્ટનોટ બનાવી અને અહીંયા જે એના 16 કાયદા મુખ્ય પરીક્ષાના જે આપેલા છે એ 16 કાયદાની તૈયારી કરી લે તો પ્રિલિમની અંદર આખી વસ્તુ જે છે એનો એની અંદર સમાવેશ થઈ જાય. એટલે આનું મટિરિયલ જે છે એ બજારની અંદર જે ટૂંકું એ ઓએમઆર પદ્ધતિથી મળતું હોય એના કરતાં જાતે મહેનત કરવાવાળો ઉમેદવાર અહીંયા જજની પરીક્ષાની અંદર પાસ થવાની એ વધારે ક્ષમતા ધરાવે અને ત્યાં પાસ થશે. એટલે જાતે આ જેટલા કાયદા આપેલા છે પ્રિલિમ પરીક્ષાના 9 કાયદા અને મુખ્ય પરીક્ષાના 16 કાયદા એનું મટિરિયલ જાતે એને એકાદ બે વખત વાંચવું પડશે, નહીં તો અહીંયા એનું જે મેરિટ 50% કરતાં વધારે જાય. મેં તમને કીધું એમ કે જેના 60 સાચા પડશે પરંતુ 40 ખોટા ટીક કર્યા છે તો એ વ્યક્તિ ત્યાં મેરિટમાં આવશે જ નહીં. એટલે જો 70 કરતાં વધારે સાચા ટીક કરવા હોય તો જાતે પોતાની સ્વ નોટ્સ બનાવી
અને એ પ્રકારની તૈયારી કરવી જોઈએ. કાયદાના કોઈ નિષ્ણાત હોય અથવા તો આ પ્રકારના કોઈ સરકારી વકીલ કે અગાઉ જે સિવિલ જજ કે એપીપીની કે એની તૈયારી કરવાવાળા કોઈ ક્લાસીસ હોય એની મદદ આ સિવિલ જજની પરીક્ષા આપતા જે ઉમેદવાર હોય એ લઈ શકે. ચોક્કસપણે જે સિવિલ જજની ભરતી પ્રક્રિયા છે, જે સમગ્ર પ્રક્રિયા વિશે માહિતી આપી, જે પરીક્ષા છે કેટલા તબક્કામાં લેવામાં આવે છે, કેવા પ્રકારનું સાહિત્ય છે તે વાંચવું જોઈએ, ને તે સમગ્ર માહિતી આપીને હજુ પણ કોઈ મૂંઝવણ હોય તો તમે ગઢવી એકેડેમી છે તેનો સંપર્ક સાધી શકો છો. સર, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે સમગ્ર સમસ્યાનું સમાધાન કર્યું તે બદલ તમારો આભાર. થેન્ક યુ. તો હાલ બસ આટલું, મને રજા આપશો. નમસ્કાર. શું તમારે જીપીએસસી પાસ કરવી છે, યુપીએસસી પાસ કરવી છે, ટેટ ટાટ કે પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરવી છે, પીઆઈ પીએસઆઈ કે ડીવાયએસપી કે કોન્સ્ટેબલ બનવું છે, તલાટી જુનિયર ક્લાર્ક કે પછી સચિવાલયમાં ઓફિસ અસિસ્ટન્ટ બનવું છે, મામલતદાર ટીડીઓ ડીડીઓ કે પછી ડેપ્યુટી કલેક્ટર બનવું છે, શિક્ષક મુખ્ય સેવિકા ફાર્માસિસ્ટ કે પછી સ્ટાફ નર્સ બનવું. ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી, સત્વ સારદા, નિયર ઉમા હોસ્પિટલ, આદેશ્વરનગર, નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9601338205.